हेलो फ्रेंड्स, वेलकम टू माय कुकिंग दीवा। आज आपणे एकदम टेस्टी अने चटाकेदार एवं ऊंधियू बनावानी रेसिपी जोईशुं। तो चलो फटाफट शुरू करिए रेसिपी। तो सौथी पहला तेना माटे एक कढ़ाई में एक कप तेल गरम करवा मुकवानुं छे। तेल गरम थाय एटले तेमां ऊंधिया माटे उपयोग में लेवाना वेजिटेबल्स ने फ्राई करी लेवाना छे। सौथी पहला एक कप टुकड़ा करेलू फ्लावर नाखी दो। मीडियम गैस पर गोल्डन कलर नो थवा आवे त्यां सुधी फ्लावर ने फ्राई करी लेवानुं छे। तमे जोई शको छो फ्लावर नो कलर चेन्ज थई गयो छे। हवे तेल नितारी अने एक प्लेट में निकाळी लो। त्यार पछी तेमां एक कप टुकड़ा करेलू सूरण नाखी देवानुं छे। सूरण ने पण मीडियम गैस पर गोल्डन कलर नो थवा आवे त्यां सुधी फ्राई करी लेवानुं छे। सूरण पण फ्राई थई गयुं छे, तेने पण निकाळी लो। ત્યાર પછી નાની સાઈઝની છાલ નીકાળેલી આખી ડુંગળી લેવાની છે। ત્રણ મીડિયમ સાઈઝના બટેકા આ રીતે કટ કરીને લેવાના છે। બટેકા અને ડુંગળીને પણ મીડિયમ ગેસ પર ફ્રાય કરી લેવાના છે। ડુંગળી ફ્રાય થઈ ગઈ છે, તેને બટેકા કરતાં ફ્રાય થવામાં ઓછો ટાઈમ લાગે છે। તો ફ્રાય થઈ ગયેલી બધી ડુંગળીને નીકાળી લો। બટેકાને હજી થોડી વાર રહેવા દેવાના છે। હવે બટેકા પણ ગોલ્ડન કલરના થઈ ગયા છે, તો તેને પણ તેલ નિતારી અને નીકાળી લો। હવે તેમાં એક કપ કટ કરેલું શક્કરિયું લઈ લો। શક્કરિયાને પણ આ રીતે ગોલ્ડન કલરનો થાય ત્યાં સુધી ફ્રાય કરી અને નીકાળી લો। હવે ત્રણ નંગ કાચા કેળા આ રીતે ટુકડા કરીને નાખી દો। આપણે જે વેજીટેબલ્સ ફ્રાય કર્યા તેમાંથી ફ્લાવર અને ડુંગળી સિવાયના બીજા સૂરણ, શક્કરિયા અને બટેકાને હલકા ગરમ પાણીમાં રાખવાના છે, જેથી તે એકદમ સોફ્ટ રહે। કેળા, ડુંગળી અને ફ્લાવરને પાણીમાં નથી એડ કરવાનું। કેળા પણ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે, તેને પણ નીકાળી લો। હવે ઊંધિયામાં નાખવા માટે મેથીની ગોળી તૈયાર કરી લઈએ। તેના માટે મેં અહીંયા એક કપ ઝીણી સમારેલી મેથી અને અડધો કપ બેસન લીધો છે। તેમાં એક ચમચી કે પછી સ્વાદ મુજબ મીઠું નાખી દો, એક ચમચી ખાંડ, અડધી ચમચી હળદર, એક ચમચી લસણ અને સૂકા લાલ મરચાં પાવડરની પેસ્ટ। જો તમારી પાસે આ પેસ્ટ ન હોય તો ખાલી લસણની પેસ્ટ અને લાલ મરચું પાવડર એ રીતે નાખી દેવાનું, એક ચમચી ધાણા જીરું। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લો। મિક્સ કર્યા પછી જો તમને એવું લાગે કે હજી બેસનની જરૂર છે તો એડ કરી દેવાનું। અહીંયા હું બે ચમચી બેસન બીજો એડ કરી રહી છું। ફરીથી બેસનને મિક્સ કરી લો। ત્યાર પછી તેમાં 5 ચમચી જેટલો ખાવાનો સોડા, અડધા લીંબુનો રસ નાખી અને મિક્સ કરી લો। થોડું પાણી નાખી અને મિક્સ કરી લેવાનું। અહીંયા મેં 2-3 ચમચી જેટલા પાણીનો યુઝ કર્યો છે। ગોળી બરાબર રીતે વાળી શકાય તેવી કન્સિસ્ટન્સી રાખવાની। સરસ રીતે મિક્સ થઈ જાય એટલે હાથને તેલવાળો કરી અને આ રીતે થોડું થોડું મિક્સચર લેતા જઈ અને મીડિયમ સાઇઝની ગોળી વાળી લેવાની। તમારે લંબગોળ શેપની બનાવવી હોય તો તે રીતે પણ બનાવી શકાય।
બધી જ ગોળી બનીને રેડી છે અને ફ્રાય કરવા માટે તેલ પણ એકદમ રેડી છે। તો એક એક કરી અને ધીમે ધીમે ગોળી મૂકતી જવાની છે। તેલમાં એડ કર્યા પછી તેને તરત બિલકુલ નથી હલાવવાની, તેની જાતે જ ગોળી ફ્રાય થઈ અને ઉપર આવવા લાગશે ત્યારે ચમચીની મદદથી આ રીતે હલાવતા જઈ અને ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી મીડિયમ ગેસ ઉપર ફ્રાય કરવાની છે। એકદમ સરસ ગોલ્ડન કલરની થઈ ગઈ છે, તેલ નિતારી અને નીકાળી લો। આવી રીતે બાકીની બચેલી ગોળી પણ ફ્રાય કરી લેવાની છે। ત્યાર પછી જે કડાઈમાં વેજીટેબલ્સ ફ્રાય કરેલા તેમાં તેલ બચેલું તેને ફરીથી ગરમ કરો। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક ચમચી રાઈ નાખી દો, બે તમાલપત્ર, એક બાદિયું, બે તજના ટુકડા। હવે તેમાં ટમેટાની પ્યુરી નાખી દેવાની છે। અહીં અમે 3 મીડિયમ સાઇઝના ટમેટાની પ્યુરી બનાવી લીધી હતી મિક્સચરમાં। હવે મસાલા એડ કરી દઈએ, તો સ્વાદ મુજબ મીઠું નાખી દો, 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી હળદર। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈ અને ગ્રેવીને 3-4 મિનિટ માટે ઢાંકી દઈ કૂક કરી લેવાની છે। ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ગ્રેવી કૂક થઈ ગઈ છે। હવે તેમાં ફ્રાય કરેલા વેજીટેબલ્સ નાખી દઈએ। પહેલા ડુંગળી નાખી દો, 2 ચમચી ઝીણું સમારેલું લીલું લસણ નાખી દો, બાકીના વેજીટેબલ્સ એક પછી એક એડ કરી દો। બે ચમચી લસણ, લીલા મરચાં, આદું અને 4-5 મરી નાખી અને પેસ્ટ બનાવેલી તે નાખી દેવાની છે। એકદમ હળવેથી બધું મિક્સ કરી લો। ત્યાર પછી વેજીટેબલ્સ પલાળેલું પાણી જે બચ્યું છે તે નાખી દેવાનું છે। હવે ઢાંકી દઈ અને 3-4 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર રહેવા દેવાનું છે, જેથી બધા જ મસાલાની ફ્લેવર વેજીટેબલ્સમાં એકદમ સારી રીતે એડ થઈ જાય। ત્યાર પછી બનાવેલી મેથીની ગોળી નાખી દો। હવે ઊંધિયાનો એકદમ સરસ કલર અને ટેસ્ટ લાવવા માટે આપણે ઉપરથી તેલનો વઘાર કરીશું। તો તેના માટે સૌથી પહેલાં 2 ચમચી જેટલો લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દો। અહીં અમે 1/4 કપ જેટલું તેલ ગરમ કર્યું હતું તે ગરમ તેલને ઉપર રેડી દેવાનું છે। ધાર્મિક કારણોસર અમારા ઘરે અમુક ટાઈમ સુધી રીંગણ નથી ખવાતા, તો મેં અત્યારે આ ઊંધિયામાં રીંગણ નથી એડ કર્યા। જો તમારે રીંગણ એડ કરવા હોય તો નાના રીંગણ તમારે આમાં યુઝ કરી શકાય। હવે સમારેલી કોથમીરથી ગાર્નિશ કરી લો। બિલકુલ રેડી છે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ઊંધિયું। રોટલી, પરોઠા, રાઈસ સાથે આ ગરમ ગરમ ઊંધિયું સર્વ કરો। તો કેવી લાગી તમને આજની આ ઊંધિયું બનાવવાની રેસીપી કમેન્ટમાં ચોક્કસથી જણાવજો, અને આવી જ બીજી નવી રેસીપીઝ જોવા માટે માય કુકિંગ દીવાને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું। તો ચાલો ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય, ટેક કેર।